રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે. ધોરાજી તાલુકાના જેતપુર રોડ પર ઘણા સમયથી રોડ રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યાઓ અને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણીના કારણે સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવી છતાં આજ દિન સુધી પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે ફરી એકવાર આજ રોજ જેતપુર રોડ પર ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ હતી, જેને કારણે દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યું હતું, જેને લઈ ત્રાહિમામ થઈ ઉઠેલ સ્થાનિક વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મારું નામ જીતુભાઈ કોઠિયા. અત્યારે જેતપુર રોડ ઉપર હું ઓટો પાર્ટની દુકાન ધરાવું છું અને આજે જેતપુર રોડ ઉપર આજે સમસ્યા સમસ્યા અને સમસ્યા જ છે. જ્યારથી આરસીસી રોડ બન્યો છે ત્યારથી સમસ્યાનો પાર નથી. આ સમસ્યા ફક્ત ભ્રષ્ટાચારને લીધે જ સમસ્યા થાય છે. જે સમસ્યા આજે જોવો તો ગટરનું પાણી રોડ ઉપર નકરું ગટરનું પાણી ચાલ્યું જાય છે, ટ્રાફિકની સમસ્યા છે, આ બધી સમસ્યાને લીધે અત્યારે અમે પણ મંદિરના માહોલમાં સપડાઈ ગયા છીએ કે જેની કોઈ સીમા નથી. અને આ બાબતે તંત્ર ધ્યાન આપતું જ નથી, તંત્રને કોઈ જાતની કાંઈ પડી જ નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. એ જ મને ખબર નથી પડતી કે આ તંત્રને કેમ દેખાતું નથી. કાંઈ કેવી તકલીફ પડે? તકલીફની તો વાત જ જવા દો. આ ગટરનું પાણી એટલું બધું દૂષિત છે કે એના જે પાણીના છાંટા પણ ઉડે છે ને તો આપણે તમારા ઘરે જઈને પાછું નાવું પડે એટલું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર રહેલું જાય છે. આવી બધી સમસ્યા છે, વિચાર કરો તમે. તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે? હવે તંત્રને જાણ કરવાની જે તમે વાત કરો છો, તંત્રના અધિકારીઓ આ રોડ ઉપર રોજ નીકળે છે અને આ સમસ્યા બધાને દેખાય છે. તો આમાં રજૂઆત કરવાની ન હોય એને એની મેળે એને દેખાવું જોઈએ ને એની મેળે એને સમસ્યા સોલ્વ કરવી જોઈએ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.